સુરતના પટાર વિસ્તારમાં આવેલી 30 વર્ષ જૂની ઝૂંપડપટ્ટી દૂર કરવા સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક નોટિસ મોકલી છે, જેનાથી સ્થાનિકો અટવાયા છે. વર્ષોથી રહેતા સ્થાનિકો હવે જાય તો કહાં જાય તેવો ઘાટ સર્જાયો છે. એક તો વર્ષોથી ભગવાન ભરોસે રહેતા હતા, તેમાંય પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ આપતા તમામની હાલત કફોડી બની છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રિઝર્વ જગ્યા ખાલી કરવા મથામણ કરવામાં આવી રહી છે. થોડા સમય પહેલા કતાર ગામમાં 3 ટીપીની જગ્યા ખાલી કરવા નોટિસ ફટકારી હતી, ત્યારે તે લડત હજુ શરૂ છે. તેવામાં નવી લડત ફરી શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. શહેરના ભટાર વિસ્તારની સર્વે નંબર 11, 12 અને 13ની જગ્યા ખુલ્લી કરવા માટે નોટિસ આપી છે. હાલ આ જગ્યા પર છેલ્લા 30 વર્ષથી લોકો ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે. અચાનક જ સર્વેની જમીન પાલિકાની માલિકીની હોવાથી ખાલી કરવાના આદેશ આપવામાં આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. પાલિકા દ્વારા નોટિસ બોર્ડ પણ મારવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 30 વર્ષથી વસવાટ કરતા લોકો કોઈ પણ સુવિધા વાપરતા ન હતા. નરક જેવી જિંદગી જીવતા આ રહીશો નહીં ઘરના કે નહીં ઘાટના એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. હાલ સ્થાનિકોની હાલત ખૂબ કફોડી બની છે. હાલ આ તમામની વાહરે સુરતની એક સંસ્થા આવી છે, જે સંસ્થા દ્વારા તમામ લોકોને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. સમસ્યા અહીંયા એવી છે કે માણસને રેનગતિ બરોબર નથી, પાણીની વ્યવસ્થા નથી, પ્લસ આ એસએમસીવાળાની બધી રામાયણ બરોબર વસ્તુ છે, છોકરા હાજા માંદા પડે એનું કોઈ સુવિધા નથી બરોબર. અને અત્યારે આ વસ્તુમાં સમજી લો કે રોડ આ બધું આવ્યું તો અમારી ઝૂંપડપટ્ટીને અચાનક તમારે કાઢવામાં આવે છે બરોબર. પણ આમને જરાક જોવું પડે અમારે બરોબર. અમે આ વસ્તુમાં RGB અમારા વસ્તુમાં આપી હતા અને આ વસ્તુમાં આ છોકરા જુઓ તમારી સામે આ છોકરા કેટલા છે બરોબર. એ લોકોને ભણતરી ગણતરી અમને લોકોને આથી ભાગ છે તો અમારા છોકરા લોકોને જશું કાંઈ અમે લોકો લઈને બરોબર. અમારે આવી આવે અમારે એવી સુવિધા છે કે અમને ગમે ને અમને આવાસ આપે, અમે અમે અહીંથી હટવા રાજી જ છીએ બરોબર. પણ અમને ગમે ને અમને વ્યવસ્થા ગમે ના અમને લોકો અહીંથી લઈ જાય. અત્યારે તમને નોટિસ આપેલી છે? ના, નોટિસ આપેલી છે, નોટિસ અમને બહાર આપી છે બરોબર. મારું નામ તુલસી. અહીંયા 30 વર્ષથી અમે રહીએ અને અહીંયા કંઈ સુવિધા નહીં. અમે કેવા કેવા હાલતમાં રહીએ ને કેવા કેવા બીમાર પડે, તો અમને અમારા લીધે કંઈ કરો તમે. હવે અમે ઘરના માંગણી કરેલી છે, અમને ઘર જોઈએ. અમને ઘર આપે તો અમે બી રહી શકીએ અને અમે જે લાઇટ બિલ છે એ બધું ભરી શકીએ. અત્યારે કેવી પરિસ્થિતિમાં જીવો છો? અમે બહુ ખરાબ પરિસ્થિતિમાં જીવી શકીએ. મારું નામ લોક સમસ્યા નિદાન કેદા બલ્લુભાઈ રેટીવાલા, અધ્યક્ષ. આજે આ ઇસ્લામ ઝૂંપડપટ્ટીમાં અમે આવ્યા છે અને આ ઇસ્લામ ઝૂંપડપટ્ટીમાં આ લોકોને નોટિસ આપીને મહાનગરપાલિકા જે ખાલી કરાવે છે, તો આ લોકો બચાવ્યા લઈ ને ક્યાં જશે ને ફૂટપાયલી પર જશે? એટલે આ 150 જેટલા માણસો આજે જે પરિવાર જો એ લોકો રહે છે, તો આ લોકોને આવાસ ખરેખર આવાસ કે ગમે ત્યાં બી એ લોકોને આપે એમ તો એ લોકો જવા તૈયાર છે. ને આ લોકોને નોટિસ ચટકાવીને બોટ મારીને મહાનગરપાલિકા ધમકી આપે છે કે તમારા અહીંયા બુલડેજર લાવીને અમે ખાલી કરી નાખ્યું ને તોડી નાખશું. પણ આપણે તો એવું છે કે ભાઈ બધાને જ મળે છે કે જેવા બાપુનગર, નહેરુનગર, સુભાષનગર અને ભેસ્તાન ઝૂંપડપટ્ટીવાળાને પણ આવાસ આપેલું છે. તો આ લોક જોડે અન્યાય કેવી રીતે થાય? એટલે આ લોક જોડે આપણે અન્યાય કરવાનું નથી. ને મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા સાહેબને એવું જ કહું છું કે આ લોક જોડે તમે ન્યાય કરો ને એ લોકોને પણ અહીંયા સારું ઘર ને સારું જીવન મળે, એના કારણે આપણે એમને પણ સુવિધા મળે બધી, એ જ આપણે આપવા ઈચ્છા કરીએ. તો અહીંના અંદર લોક સમસ્યા નિદાન કેન્દ્ર તરફથી અમે કહીએ છીએ કે ભાઈ આ લોકના અગર જો નહીં મળે તો અગાટની કંઈ બી આંદોલનની ચીટકી જાય તો એના લોકોના માટે અમે લડવા તૈયાર છીએ. ને આ લોકોને ન્યાય મળે એવી અમને ઈચ્છા છે કે એ લોકોને ન્યાય મળી ને એ લોકોને પણ ઘર વ્યવસ્થા મળી જાય, તો એની અમે પ્રાર્થના કરીએ. આ લોકોને બે કે સમજાવીએ કે ભાઈ આ લોકોના હાથે કોઈ અન્યાય થવું જોઈએ નહીં, એની જ માંગ છે અમારી. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.